નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર 2ની અંદર સંચાલનની વિચારધારા. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંસાધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની જે વિચારધારાઓનો વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત કરી છે. જેમ જેમ સમય પસાર થયો છે તેમ તેમ વિચારો પણ બદલાયા છે અને વિચારો અનુસાર તેની રજૂઆત પણ અલગ અલગ રીતે કરવામાં આવેલી છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંસાધન શાસ્ત્રીઓએ અલગ અલગ પોતાના મત જે છે રજૂ કર્યા છે અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા અને પ્રશાખાઓ જે છે તેનો વિકાસ થયો છે. તેને સંસાધનની વિચારધારાઓ અને અભિગમો પણ કહેવામાં આવે છે. તમારે પરીક્ષામાં પૂછાય કે સંચાલનની વિચારધારાઓને બીજા કયા નામે ઓળખાય છે, તો અભિગમોના નામે. હવે આપણે જોઈએ કેટલીક વિચારધારાઓમાં. એમાં પહેલું છે પ્રશિષ્ટ વિચારધારાઓ. આપણે તમારે વિચારધારાઓ બોર્ડની પરીક્ષામાં 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમારે 1 માર્ક્સમાં પૂછાય પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે શું. તે એકવાર ફરીથી, સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ જે વિચારધારાઓ છે તેના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફેડરિક ફેલર, મેક્સ વેબર, ગિલબ્રથ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેઓલ છે. તમારે સંચાલન શાસ્ત્રીઓના નામ 1 માર્ક્સમાં પૂછી શકે તો કયા, ફેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબ્રથ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેઓલ. પ્રશિષ્ટ વિચારધારાઓમાં ફેડરિક ટેલરનો ખૂબ જ મહત્વનો ફાળો દર્શાવેલો છે. ફેડરિક ટેલર જે છે તે વૈજ્ઞાનિકે સંચાલનના સિદ્ધાંતો સંચાલનના વિચારધારાઓમાં આજે પણ પ્રસ્તુત છે, વિખ્યાત છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રધાન વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટકરણ. વ્યવસ્થાતંત્ર કરતી વખતે એક ખાસિયત દર્શાવવાની કે જેથી કરીને જે હેતુ જે ધ્યેય નક્કી કરેલો હોય તેમાં સફળતા મળે. ઉત્તેજક વેતન પ્રથા, કર્મચારીઓને પગાર એવો આપવો પડે કે જેથી કરીને કર્મચારીઓ કામ કરવા પ્રેરાય. જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. જવાબદારી અને કાર્ય તે બંને જે છે તેની વહેંચણી કઈ રીતે કરવી, કે કેટલા પ્રમાણમાં જવાબદારી આપવી અને કેટલા પ્રમાણમાં કાર્ય આપવું, તે પણ એક ખાસ મહત્વનું રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારાઓમાં હેનરી ફેઓલનું પ્રધાન પણ નોંધપાત્ર રહ્યું છે. આપણે આગળ હેનરી ફેઓલના સિદ્ધાંતો વિશે જોઈશું. તેમણે હેનરી ફેઓલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો જે આપ્યા છે તે આપણે વિગતવાર જોઈશું. તેમણે ધંધાકીય એકમના વિવિધ કાર્યોની સપાટી જે નક્કી કરી, આપણે ચેપ્ટર 1ની અંદર વિવિધ સપાટી વિશે જોઈ ગયા, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વિશે. સપાટી અનુસાર બીજું કાર્યની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. સપાટી અનુસાર
કાર્યોની વહેંચણી કરી તેની મર્યાદા નક્કી કરી. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારાઓમાં મેક્સ વેબરના અમલદાર શાહીના વિચારનું પ્રધાન રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. એટલે 19મી સદી જ્યાં પૂર્ણ થાય છે ત્યાં ધીરે ધીરે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થયો અને ધંધાકીય એકમો જે સ્વરૂપ અને કદ જે છે બદલાયા, તેમાં વિકાસ થયો. પરિણામે જે છે પ્રશિષ્ટ વિચારધારાઓ પણ બદલાઈ, જેના કારણે પ્રશિષ્ટ વિચારધારાઓમાં કેટલીક મર્યાદાઓના લીધે તેમાં પણ ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેથી મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે. એટલે નાણામાં પણ ફેરફાર જોવા મળ્યા, માનવીય અભિગમને પણ ઓછું મહત્વ આપવામાં આવ્યું અને અવૈધિક સંબંધો, એટલે કાર્ય કરતી વખતે જે સંબંધોની આપોઆપ માળખું રચાય છે તે અવૈધિક સંબંધોની અવગણના પણ જોવા મળી. બીજું જોઈએ આપણે હવે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. તમારે 3 માર્ક્સમાં નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા પૂછાઈ શકે. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું. તો એકવાર ફરીથી, સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા જે આપણે અત્યારે જોઈ ગયા તેમાં કેટલીક ખામીઓ દૂર કરવા માટે, જે ખામીઓ આપણે જોઈ જેમ કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ, અવૈધિક સંબંધો, તેઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાય છે. એટલે કે 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું જે સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરેની જરૂરિયાત ઊભી થઈ, નવા નવા સંચાલન પ્રસ્થાપિત થયા. 20મી સદીના શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવિજ્ઞાનની એલ્ડન મેયોના હોર્થોન પ્રયોગ આ વર્તમાનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તમારે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોને કહેવાય. તો જવાબ આવે એલ્ડન મેયોએ. એલ્ડન મેયોએ નવ પ્રશિષ્ટ વિચારધારાની પ્રણેતા તરીકે ઓળખાય છે. નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તમાન લક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. સેના ઉપર? વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર. પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપ રાખી નવ પ્રશિષ્ટ વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રેરણા આ જે બધા તત્વો જે છે તેમાં ઉમેરો જોવા મળે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કર્મચારીઓ જ્યારે કાર્ય કરે, કાર્ય કરતી વખતે જે સંબંધો પ્રસ્થાપિત થાય છે, જે રિલેશન ઊભું થાય છે કર્મચારી કર્મચારીઓ વચ્ચે, જેમ ઉચ્ચ સપાટી મધ્ય સપાટીના વિભાગો તરફ, મધ્ય સપાટીના કર્મચારીઓ જે હોય છે તે તળ સપાટીના કર્મચારીઓ તરફ જે રિલેશન ઊભું થાય છે, જે વ્યવસ્થા તંત્ર રચાય છે તે સંબંધ, લાગણી જેમાં
બધી બાબતોનો સમાવેશ થાય છે. માનવ વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા આ તત્વોનો જે છે ઉમેરો થાય છે. તો નવ પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્યત્વે એલ્ડન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝનબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માલ્સો આ બધા સંચાલન શાસ્ત્રીઓના યોગદાન રહેલા છે. તમારે એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા જે છે મુખ્ય ગણવામાં આવે છે. તમારે એક માર્કસમાં પ્રશ્ન પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારાની પ્રશાખાઓમાં કઈ વિચારધારા મુખ્ય છે? જવાબ આવે માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. વર્તન અનુસાર આપણે જોઈએ કે માનવીની અંદર કેવી રીતે ફેરફાર જોવા મળે છે. એમાં જોઈએ વર્તન સંબંધિત વિચારધારામાં સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે, જેમ આપણે ફર્સ્ટ લેસનની અંદર જોઈ ગયા કે આપણે બીજા વ્યક્તિ પાસેથી કઈ રીતે કામ લઈ શકાય. તે અહીંયા આપણે જોઈએ પ્રોફેસર ઉર્વિકના મતે તેમણે શું કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. ખૂબ જ સરસ વાત છે. તેમ કર્મચારી કે વ્યક્તિ એક એકમમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. જે બી કર્મચારી હોય કે વ્યક્તિ હોય કે કોઈ બી એકમમાં જ્યાં કાર્ય કરે છે ત્યાં એ કંપની જો હોય તો કંપની માટે કર્મચારી એ મિલકત ગણાય. એટલે કંપનીની જવાબદારી બને છે કે તે કર્મચારીને સાચવે. જો કંપની કર્મચારીને સાચવશે તો કર્મચારી પણ કંપની પ્રત્યે બધું કામ આરામથી સાચવી લેશે. એટલે કહેવામાં આવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો તો તમારા માણસો બાકી બધું તમારું સાચવી લેશે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની શકે છે. એટલે સંચાલન જે છે એ વ્યક્તિ દ્વારા થાય છે. એટલે વ્યક્તિની અંદર જે બી લાગણીઓ છે એમાં ફેરફાર થવાના કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંબંધ સ્થપાય છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તેથી વર્તમાન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક કારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. તમારે એક માર્ક્સના પ્રશ્ન પૂછાય કે વર્તમાન સંબંધિત વિચારધારા કઈ બાબત પર ભાર મૂકે છે? તો સંબંધિત વિચારધારા જે છે મનોવૈજ્ઞાનિક કારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તમાન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ આ બધી બાબતોનો સમાવેશ થાય છે. વર્તમાન સંબંધિત વિચારધારામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? આંતરમાનવીય સંબંધો, જે માનવી માનવી વચ્ચે લાગણી અને પ્રેમ, ગુસ્સો જેવી ભાવનાઓના સ્વરૂપ સાથે જે સંબંધો જોડાય છે તે. અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક સંબંધિત જે કાંઈ પણ ઝઘડા હોય તેનો નિકાલ લાવવા, આ બધી જ સમસ્યાનો જે છે તે ખ્યાલ આવે, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળથી ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે.
વર્તમાન સંબંધિત જે આપણે જોવામાં આવે તો લાગણી ઉપર વધારે ભાર મૂક્યો છે કે મનોવૈજ્ઞાનિક, બરોબર? કારણ કે તે મનુષ્ય સાથે જોડાયેલો છે અને મનુષ્ય સાથે જોડાયેલો છે તો લાગણી, પ્રેમ, ગુસ્સો, બધી ભાવનાઓનો સમાવેશ થાય એટલા માટે. ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં, તેથી કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે જે આ અભિગમની મર્યાદા છે. જેમ લાભ પણ જોવા મળે છે તેમ મર્યાદાઓ પણ જોવા મળે છે કે અમુક સંજોગ અનુસાર તે સાર્થક નિવડતું પણ નથી. આગળ જોઈએ આપણે આધુનિક વિચારધારાઓ, જેમાં ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાતો ઊભી થઈ. જેમ ધંધાના સ્વરૂપો બદલાયા તેમ વિશિષ્ટ અભિગમો પણ બદલાયા. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી. સંચાલન આપણે જેમ જોઈ ગયા કે ફક્ત ધંધામાં નથી થતું, રાજ્ય ક્ષેત્રે પણ થાય, રમત ગમત ક્ષેત્રે પણ થાય, ઘણી બધી બાબતોમાં, જેમ આપણે ફર્સ્ટ લેસનની અંદર જોઈ ગયા, ધાર્મિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, એટલે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. એટલે ધંધાકીય ક્ષેત્રે જ ન રહેતા સંચાલકોના વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારાઓમાં હિમાયત આવી છે. તમારે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સંચાલનની આધુનિક વિચારધારામાં સેના ઉપયોગની હિમાયત કરવામાં આવી છે, તો સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપયોગની પણ હિમાયત કરવામાં આવી છે. હવે 1 માર્ક્સમાં તમારે પ્રશ્ન પૂછાય કે આધુનિક સંચાલનની વિચારધારામાં કયા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું યોગદાન, એટલે કે ફાળો આપ્યો છે, તો અહીંયા નામ આપેલા છે કુંતંજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી. જે સંચાલન શાસ્ત્રીઓ છે તેઓ પોતાનું પ્રધાન આપ્યું છે. એ ઉપરાંત પીટર ઓફ ડ્રકર, વિલિયમ ઓચી અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારાઓનો ફાળો આપ્યો છે. તો આથી સંચાલનની વિચારધારા